नमस्कार मित्रों, वास्तविकता न्यूज एंड स्टोरीज ना डिजिटल प्लेटफॉर्म पर आप सबनो हार्दिक स्वागत छे। નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ગંભીર અકસ્માતનો કિસ્સો બહાર આવી ગયો છે. સમરોલી ગામનું એક પરિવાર નવસારી ખાતે લગ્નની ખરીદી કરવા માટે આવ્યું હતું અને પરત ફરતી વેળા કસ્બા પાર ધોળાપીપળા ધોરીમાર્ગ પર પડગા પાટિયા પાસે ખૂબ ગંભીર અકસ્માત તેમની ઇકો કાર અને એક લાંબા કન્ટેનર વચ્ચે સર્જાયો હતો. મોટું વજનદાર કન્ટેનર ઇકો કાર ઉપર પડી જતા ઇકો કાર ચબડાઈને પાપડ સમાન બની ગઈ હતી તથા અંદર બેસેલા 6 માંથી 5 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જે તાત્કાલિક સારવાર હેઠળ છે, જેનું નામ દીપ પટેલ છે અને તે અકસ્માતમાંથી બચી ગયા. સમગ્ર કિસ્સામાં પોલીસ ઘટના સ્થળે તુરંત જ આવી ગઈ હતી તથા કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જી સર, ખાસ કરીને આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, એને ગોઝારો અકસ્માત કહેવાય. એક ચીખલીનો સમરોલી ગામનો પરિવાર લગ્ન પ્રસંગના કારણે ખરીદી માટે સુરત ખાતે ગયેલું હતું. એ ફરી પાછું રિટર્ન થતી વખતે કન્ટેનર ત્યાંથી પસાર થતું હતું અને કન્ટેનર અચાનક પલટી મારવાના કારણે એ આખી જ ઇકો એ કન્ટેનર નીચે આવી ગઈ છે. અત્યારે પણ રિસ્ક ચાલી રહી છે, પણ અત્યાર સુધીમાં 4 પુરુષ અને 1 સ્ત્રીની બોડી બહાર બધાના પ્રયત્ન થકી એ કાઢી છે. અત્યારે અમને હોસ્પિટલમાં પણ પહોંચાડી છે. એક બાળક હતું એ જીવિત છે, એની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું છે. આ જે પરિવાર છે એ અમારા ચીખલી તાલુકાનું સમરોલી ગામનું છે અને એક જ એકદમ નજીકનો પરિવાર, એક ઘરનો કહે તો ખોટું નથી એવું આ પરિવાર છે. ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. ભગવાન જે ગયા છે એમના આત્મને ચીર શાંતિ આપે. હજુ પણ રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને જે કંઈ હશે છેલ્લી માહિતી એ ચોક્કસ આપવાનો અમે પ્રયત્ન કરીશું. ઓકે, આ સંદર્ભે આજરોડ સમરલીમાંથી 5 માંના 3 મૃતદેહોની અંતિમ યાત્રા એક સાથે નીકળી હતી અને સમગ્ર સમરોલીમાં શોકનો માહોલ સર્જાયો હતો. દરેક જણના રૂવાટા ઊભા કરી નાખે તેવી આ ઘટનામાંથી હજુ પરિવાર બહાર નથી આવ્યું અને 3 મૃતદેહોની અરથી ઉઠી ગઈ છે. ત્યારે આવનાર સમયમાં આ પરિવારને હવે કોણ સાચવશે અને આ પરિવાર કઈ રીતના જીવનમાં આગળ વધી શકશે, કઈ રીતે જીવનમાં આ બધી ઘટનામાંથી બહાર આવી શકશે તે હવે જોવાનું રહ્યું. આ સમગ્ર ગંભીર અકસ્માતની ઘટનામાં સામેલ કન્ટેનર ગણેશ લોજિસ્ટિકનું હોવાનું પોલીસની માહિતી પ્રમાણે બહાર આવ્યું હતું. કન્ટેનરના ડ્રાઈવર સંજય ધ્રુવ ઠાકુર હતા અને તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીની ક્ષણોમાં જ આ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.